सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्रीहरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर छेल्ले एम लखे छे, गई कालनी कथा दरमियान स्वामीए पोते स्तुति करी महाराज ने प्रार्थना करी, प्रभु मारी मति आ बहु अति झीणी कथा छे, एने लखवानी अंदर आप पहुँचाड़जो। शिष्य ने सद्गुरुना संवाद उपर रचायेलो आ ग्रंथ, एमां शिष्य એ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુદેવ, મૂર્તિ જોવા માટેનો મારો ઘણા સમયનો દાખલો છે, પણ આજ સુધી અંતરની અંદર હજુ સુધી ભગવાન મેં જોયા નથી। તમે જેમ કરો એમ કરું, પણ તમે મારી ઉપર દયા કરો, મારું અંતર બહુ સૂનું છે। ત્યારે શિષ્ય સદગુરુને આવી પ્રાર્થના કરે છે, મારે બીજી કોઈ ઈચ્છા નથી, મારે આ એક ઈચ્છા છે, ભગવાનને નિરખવા છે। એ મુમુક્ષુ આપણી કક્ષાએ જઈને આવો પ્રશ્ન પૂછી રહ્યા છે, અને હવે સદગુરુ જે જવાબ આપે છે એને સ્વામી લખે છે। સદગુરુ ઉવાચ, સદગુરુ કહે સિદ્ધ કરે અમથો શિષ્ય ઉમંગ, સાંભળ તારા સંબંધી કેને છે સતસંગ। સદગુરુએ તો હૌથી પહેલો જ ઘા મારી દીધો કે અમથો અમથો તો શું કરવા ઉમંગ કરે છે મૂર્તિ ધારવાનો, કે મારે મૂર્તિ અંતરમાં જોવી છે, તું એ તો જો કે તારા એકેય સંબંધીને સત્સંગ છે ખરો। એટલે આ મુમુક્ષુ થોડી વાર માટે સદગુરુની વાત સાંભળીને વિચારોમાં ચડી ગયો કે મારા સંબંધીઓ બધાય સત્સંગી છે, મારા માતા પિતા સત્સંગી છે, મારી પત્ની સત્સંગી છે, મારા બેન સત્સંગી છે, મારા કાકા સત્સંગી છે, મારા છોકરા સત્સંગી છે, મારા મામા સત્સંગી છે। આમ મુમુક્ષુ ઊભો ઊભો વિચારવા લાગ્યો, સદગુરુ કે તું વિચાર તો ખરો, તારા એકેય સંબંધી સત્સંગી નથી, અને તું હૃદયમાં ભગવાન જોવાનું ઈચ્છે છે, તારા અમથા સંકલ્પો છે, તારો એકે સંબંધી તો સત્સંગી છે નહીં। ત્યારે શિષ્યને તરત વિચાર આવ્યો કે મારા આટલા બધા સંબંધી સત્સંગી છે, મારો તો એકે સંબંધી એવો છે જ નહીં કે સત્સંગી ના હોય, અને આ સદગુરુ તો સીધું મને એમ કહે છે કે તારા એકેય સંબંધી સત્સંગી નથી। ત્યારે શિષ્ય થોડી વાર મૂંઝાયો, બોલ્યો કાંઈ નહીં પણ મૂંઝાયો, અને સદગુરુ છે ને એ શિષ્યની મૂંઝવણને એના વર્તન અને એની આંખો પરથી પરખી જાય છે। સદગુરુ માટે આંખ છે એ જ એની લેંગ્વેજ છે,
એ મુમુક્ષુની આંખ જોવે ત્યાં સદગુરુને ખબર પડી જાય કે આને મૂંઝવણ છે. જગતના જીવને ન ખબર પડે પણ સદગુરુને એનો ખ્યાલ આવી જાય. શિષ્ય સદગુરુની આંખ જોવે તો શિષ્ય સદગુરુના બધા જ ભાવને સમજી શકે અથવા ન પણ સમજી શકે, હોય એનાથી અવળું પણ સમજી લે. જે સદગુરુને કરાવવું હોય, જે ઈચ્છા હોય એનાથી અવળું પણ કરી દે અને અવળું સમજી લે અને અવળું પણ લઈ શકે. પરંતુ સદગુરુ છે એ શિષ્યનો સચોટ ગ્રાફ કાઢી શકે છે. શિષ્ય પણ સદગુરુને હૃદયની વાતને જાણી શકે છે, પણ જ્યારે શુદ્ધ શિષ્ય થાય છે ત્યારે એને જણાય છે, ત્યારે એ પણ સદગુરુની આંખોને વાંચી શકે છે. કારણ કે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે, એ આવે છે ત્યારે જેમ સદગુરુ મુમુક્ષુને વાંચી શકે છે એમ મુમુક્ષુ સદગુરુને પણ વાંચી શકે છે. સદગુરુના હૃદગત અભિપ્રાયને એમની કૃપાથી ને એમના અનુગ્રહથી જાણી શકે છે. શિષ્યની કોઈ એવી તાકાત નથી કે ગમે એટલી સાધના કરે તો સદગુરુના હૃદયને જાણી શકે, પણ એમના અનુગ્રહથી, એમની કૃપાથી, એમની દયાથી, એમના હૃદયની વાતને, એમની આંખો દ્વારા, એમના ઈશારા દ્વારા, એમના શબ્દ દ્વારા, એમના એક અક્ષર દ્વારા સમજી શકે છે. એના કરેલા કર્તવ્યને સમજી શકે છે કે આવું આ શા માટે કરતા હશે એ સમજી શકે છે. પણ જ્યારે એના હૃદયમાં અભિપ્રાય જાણીને એનો અનુગ્રહ જ્યારે લે તો જ એનો અભિપ્રાય જણાય, નહીં તો મોટાનો અભિપ્રાય ન જણાય. પણ શિષ્યની તમામ મુમેન્ટને, આંતરિક અને બાહ્ય બંને મુમેન્ટને સાચો સદગુરુ છે એ જાણી જાય છે. એ અંતર્યામીપણે પણ જાણી જાય છે, એની આંખ દ્વારા પણ જાણી જાય છે, એની મુખારવિંદની રેખાઓ દ્વારા પણ જાણી જાય છે, એની બેઠક ઉઠકને ચાલ દ્વારા પણ જાણી જાય છે. કારણ કે સાચા સદગુરુ છે, એને મુમુક્ષુનું ઘડતર કરવાનું છે એટલે એને ખ્યાલ છે. તો સદગુરુ છે એ પેલો શિષ્ય જ્યારે આ વિચારોમાં ચડ્યો કે મારા બધાય સંબંધી સત્સંગી છે, શિષ્યની જગ્યાએ આપણે છીએ, એટલે એ જ્યારે વિચારોમાં ચડ્યો ત્યારે સદગુરુ કે સાંભળ, સાંભળ તારા સંબંધી કેને છે સતસંગ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે તે કહીએ કુસંગી ચાર. તારા સૌથી નજીકના સંબંધી કોણ છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે તે કહીએ કુસંગી ચાર, ત્યાં જોવાય છે જગદીશને તું કરી કોણ વિચાર, ત્યાં જોવાય છે જગદીશને તું કરી કોણ વિચાર. અરે શિષ્ય, તારા ચાર સંબંધી મોટામાં મોટા કુસંગી છે. તારો સૌથી નજીકનો સંબંધ આ ચાર સંબંધી સાથે છે. અહીંયા આગળ સ્વામી સદગુરુ અને શિષ્યના સંવાદ દ્વારા આપણા આત્માના સૌથી નજીકના સંબંધીઓ જે આપણે માનેલા છે, જેની સાથે આપણો બહુ નજીકનો નાતો છે, રોજનો નાતો છે, પળે પળનો આપણો નાતો છે, જે સંબંધીઓ એટલા બધા આપણી સાથે ઓતપ્રોત થયેલા છે કે જ્યાં જન્મ ધરીએ ત્યાં હારે નારે રહે છે. આ દેહના સંબંધીના પરિવાર બદલાય છે, દેહના સંબંધીઓ જે છે એ ગયા જન્મમાં જુદા હોય, આ જન્મમાં જુદા હોય ને બીજા હો જન્મ પછી જુદા જુદા થઈ જાય, પરંતુ આ જે આત્માની સાથેના આ બધા સંબંધીઓ છે આ તો બધે ભેગા, ચાર પગવાળો થાય તોય ભેગા, અમેરિકામાં જન્મ લે તોય ભેગા, આફ્રિકામાં જન્મ લે તોય ભેગા, ઇન્ડિયામાં જન્મ લે તોય ભેગા, સારા પરિવારમાં જન્મ લે તોય ભેગા, કોઈ નરસા પરિવારમાં જન્મ લે તોય ભેગા, સત્સંગમાં આવો તોય ભેગા, કુસંગમાં જાઓ તોય ભેગા, દુનિયામાં ફરો તોય ભેગા અને સમયા ઉત્સવમાં જાઓ તોય ભેગા, એ કોઈ દી છૂટા ના પડે એવા છે. એ સંબંધીઓ હંમેશા સાથે ને સાથે જ રહે છે, એ કોઈ દી બદલાતા નથી, એની અંદર પડેલા પાસો બદલાતા નથી, એ લોકો સાથે ને સાથે છે. સદગુરુ કહે છે શિષ્ય તને આટલો બધો ઉમંગ છે મૂર્તિ ધારવાનો, પણ તું વિચાર તો ખરો કે તારા સૌથી નજીકના સંબંધી જે ચાર છે,
मन बुद्धि चित्त अहंकार जे कहिए कुसंगी चार, चारे चार कुसंगी छे तारी आजूबाजूना। तू आत्मा छो, जीव छो, अने जीवना नजीकना सौथी मोटा प्रधानो नजीकना चार छे, मन बुद्धि चित्त ने अहंकार अने चारे चार कुसंगी छे। ए चार ने पहला सत्संगी करवा माटेनो विचार कर, पहला एना कुसंग ने ओळख, एना कुसंग ने तू ओळखीश तो तू एने सत्संगी करवा माटेनो प्रयत्न करीश। एना कुसंग ने जो तू नहीं ओळखे तो तू सत्संगी एने करी नहीं सके। ए जो सत्संगी नहीं थाय तो भगवान ने तारे धारवा छे, पण तारा हृदयनी अंदर तो आ चार चार राज करीने बैठा छे। दरेकनुं हृदय एटले शुं? મારા હૃદયમાં આવું ચાલી રહ્યું છે, મને મારા હૃદયમાં આવું લાગે છે, એ લાગે છે, એ બધું કરે છે કોણ? એ હૃદયની અંદર જીવ છે, અને જીવની નજીકના સૌથી મોટામાં મોટા એના વિશ્વાસુમાં વિશ્વાસુ, એને જન્મો જન્મથી કોઈ દિવસ જીવે કોઈ દિવસ એ લોકો પર શંકા કુશંકા કરી જ નથી, જીવે હંમેશા ચાર પર વિશ્વાસ જ મૂક્યો છે, એનું નામ છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર। દરેક વ્યક્તિને પોતાના મન ઉપર જબરજસ્ત ભરોસો છે, દરેક વ્યક્તિને પોતાની બુદ્ધિ ઉપર તો બહુ જ ભરોસો છે, બહુ જ ભરોસો છે। હું વિચારું છું, હું સમજું છું, હું જેમ કરું છું એ બરાબર છે, દરેક વ્યક્તિને પોતાના ચિત્ત ઉપર બહુ મોટો વિશ્વાસ છે, અને બુદ્ધિ જેનો નિશ્ચય કરે છે એમાંથી પ્રગટ થતો અહંકાર એની ઉપર બહુ જ મોટો કોન્ફિડન્સ છે। આ ચાર ઉપર જીવાત્માને જન્મો જન્મથી કોઈ દિવસ શંકા કુશંકા થઈ જ નથી, શંકા કુશંકા એને સદગુરુ પર થઈ છે, શંકા કુશંકા એને ભગવાન ઉપર થઈ છે, શંકા કુશંકા એને શાસ્ત્ર ઉપર થઈ છે, પણ પોતાના મન બુદ્ધિને ચિત્ત અહંકાર ઉપર કોઈ દી શંકા જ નથી થઈ, એની ઉપર કોઈ દી કુશંકા જ નથી થઈ। સદગુરુ કેલા મૂરખ, તું જેની ઉપર શંકા નથી કરતો એ કેવા છે તને ખબર છે? આ ચાર કુસંગીને તું પોતાના આટલા બધા હિતેચ્છુ માનીને ફરે છે, અને તું પાછો એવી ઈચ્છા કરે છે કે મારે હૃદયમાં મૂર્તિ જોવી છે, એ તો તારી મૂર્ખામી જ છે। હજુ સાંભળ, આ ચાર છે, પાછા એ ચારની પાછળ બીજા પાંચ લાગેલા છે, તારે ઓળખવા જ છે ને, તારે મૂર્તિ ધારવી જ છે ને, તો હવે મૂર્તિ ધારવા માટેનો ઉપાય સમજ। સદગુરુ શિષ્યને કહે છે, શ્રવણ ત્વચા દ્ર ગન દોય રસના નાસાનેક, કહીએ પંચયે કુસંગી કરતું હૈયે વિવેક। આ ચાર કુસંગી જે હૃદયની અંદર તારી આજુબાજુ રાત જમાઈને બેઠા છે, બધું જ તને આડું અવળું ઊંધું છતું સમજાવ્યા જ કરે છે રાતને દિવસ આ ચાર જણા, અને એ ચારને પહોંચાડવાવાળા બહારથી બીજું પ્રોડક્શન તને સમજાવવા માટેનું, તને ડેમેજ કરવા માટેનું પહોંચાડવાવાળા બીજા પાંચ છે, શ્રવણ કાન, ત્વચા ચામડી, દ્રગન આંખ, રસના જીભ, નાસા નાક। આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે જેના દ્વારા નોલેજ થાય છે, એનું નામ જ્ઞાન ઇન્દ્રિય એટલા માટે છે કે આ પાંચ દ્વારા જ્ઞાન થાય છે, પાંચ દ્વારા થયેલો અનુભવ હૃદયની અંદર આ ચાર કુસંગીઓ સંઘરીને જીવાત્માને ડેમેજ કરે છે। હા, આ પેલા ચાર અને આ પાંચ, પાંચ ને ચાર નવ જે કુસંગી અહીં સ્વામી ગણાવે છે, એના કુસંગને ઓળખ્યા પછી એ કુસંગ ઉપર બરાબર નજર રાખી એને જો સત્સંગી કરવા માટે જીવાત્મા મહેનત કરે તો આ બધા સંબંધો એના સત્સંગી થઈ જાય તો પછી એને ઉપયોગી થાય ભગવાનને ધારવામાં। એટલે સ્વામી બહુ સરસ આ સંવાદ દ્વારા સમજાવે છે, સૌથી પહેલાં તો આ નવને સ્વામી ધોકાઈ નાખશે, ધોકે ધોકા કાઢી નાખશે એને સ્વામી। આ નવ નવ દ્વારા આપણી આજુબાજુ આવતો કુસંગ છે એને ઓળખાવશે, એ ઓળખાવ્યા પછી સ્વામી સલાહ આપશે કે સૌથી પહેલાં તો આ નવના કુસંગને બંધ કરો, એ નવને ટાળી નાખવાની જરૂર નથી, એ નવ દ્વારા જ ભગવાન દેખાશે, સંકલ્પ ભગવાનનો મન દ્વારા જ થશે, બુદ્ધિ દ્વારા જ નિશ્ચિત થશે, ચિત્ત ચોંટશે તો જ, આપણું ચિત્ત ચોંટશે ભગવાનમાં તો જ સુખ આવશે,
હું ભગવાનનો દાસ છું ને ભગવાન મારા છે એવો અહંકાર આવશે તો જ ધર્મ નિયમ ને ભગવાનની આજ્ઞાઓ પડશે. આંખથી ભગવાનના દર્શન થશે તો મૂર્તિ અંદર આવશે, કાનથી ભગવાનની કથા સાંભળશું તો અંદર જશે, ત્વચાથી ભગવાનનો સ્પર્શ કરીશું તો એ સ્પર્શ અંદર જશે, નાકથી ભગવાનના પુષ્પ કે અત્તરની સુગંધ લેશું તો એ અંદર જશે. બધા માટે આ નવની જ જરૂર છે, પરંતુ એ નવ જન્મો જન્મથી છે કુસંગી. સદગુરુ કહે છે તું આ કુસંગીની ભેળો પડ્યો રહ્યો છે. એક તો એ લોકોનો કુસંગ તને દેખાતો નથી, એનો કુસંગ છોડાવવા માટેનો તારો કોઈ પ્રયત્ન નથી, અને એક બાજુ પર તારા સંકલ્પ કેટલા મોટા છે કે મારે મૂર્તિ જોવી છે. બેને બેને કંઈ મેળ ખાવો જોઈએ ને ભાઈ, તારો સંકલ્પ બહુ મોટો. તે વાત સાંભળી કે મૂર્તિ ધારવી જોઈએ, મૂર્તિમાં રહેવું જોઈએ, મૂર્તિમાં હેત થવું જોઈએ, અખંડ મૂર્તિ દેખાવી જોઈએ, તેજ મધ્ય મૂર્તિ જોવી જોઈએ, તું મુમુક્ષુ છો એટલે તને જાગ્રતતા આવી ગઈ કે મારે આવું થવું છે, પણ તને આ નવના કુસંગની ખબર છે? તું પાછો થવું છે આવું પણ પડ્યો રહ્યો છે એની પર વિશ્વાસ તો આ લોકો પર મૂકે છે. કોઈને પોતાનું ઘર સાફ કરવું છે અને ઘરની અંદર ગંદુ કરતા હોય એવા વ્યક્તિઓને પણ ભેગા રાખવા છે તો ઘર સાફ થાય ખરું? થાય જ નહીં. કોઈને એવું રાખવું છે કે મારું ઘર એકદમ સુવ્યવસ્થિત ગોઠવેલું હોય, પણ ઘરમાં રહેવાવાળા પાંચ છે એ હાવ રફ જીવન જીવવાવાળા છે, એમાં કોઈ સુધારો કરવામાં આવે નહીં, તો એનું ઘર કોઈ દી વ્યવસ્થિત ના હોય. સવાર 7 વાગે હરખું ગોઠવે, ત્યાં સાંજે 7 વાગે જોબેથી આવે, ત્યાં ઓલા 4-5 રહેતા હોય અને બધું આડુંઅવળું કરી દીધું હોય. તમારા ઘરમાં પણ એવા પ્રસંગો બનતા જ હોય છે ને કે કોઈ વ્યક્તિને એવું હોય બધું એને આમ બહુ ફિનિશિંગથી બહુ વ્યવસ્થિત ગોઠવવા જોઈએ, એટલે એ વ્યક્તિ શું કરે, આખો દિવસ ગોઠવ્યા કરે, અને બાકીના 5 શું કરે, વિખ્યા કરે. પછી ઓલા ગુસ્સે થાય ને ત્યારે કે હું આખો દી ગોઠવી ગોઠવીને મરી જઉં છું ને તમે હરખું કાંઈ મૂકતા જ નથી, કે આ વસ્તુ અહીંથી લો ત્યાં ઠેકાને મૂકો ને. મંદિરમાં એમ થાય, મંદિરની અંદર 100 હરિભગત આવતા હોય એમાંથી 5-10 કાર્ય કરતા હોય, તો 5-10 કાર્ય કરતા હોય તો ઘણા કાર્ય કરતા એટલે એક્યુરેટ હોય કે એને કયું સાધન ક્યાં લીધું ક્યાં મૂકવું આ તે બધું એને ગમતું હોય. સ્ટોર હોય તો સ્ટોરની અંદર આટલી ગણતરીની વસ્તુ છે, આ રીતે આમ મૂકી છે, અહીંયા રાખી, બધું ગમતું હોય. અને ઘણા આવે, કામ બધું કરે, પણ એકવાર એ પાનો પકડ લીધું હોય એ પછી ક્યાં નાખી દીધું એ એને જ ખબર ના હોય. પછી જ્યારે જરૂર પડે તો કે હોમ ડેપો નજીક જ છે ને, આપણો ઘરનો જ છે ને, લઈ આવો. પછી જ્યારે બધું પાછા આમથી આમ કરે ત્યાં નીચેથી નીકળે, એટલે આ તો હતું આપણે ત્યાં, પણ હતું પણ ખબર ના રહી, કેમ આડું અવળું મૂકી દીધું હતું. એવી રીતે હૃદયરૂપી ઘરની અંદર જીવાત્મા છે ને એ એવું ઈચ્છે છે કે મારે પરમાત્માને રાખવા છે. એ વાત સાંભળે સંત થકી, એટલે જીવને તો ભગવાન જોઈએ છે એટલે એને ભગવાન ધારવા છે, પણ ઓલા 4 કુસંગીઓ છે ને એ પણ ઘરના મેમ્બર થઈ ગયા છે, આજના નથી જન્મો જન્મના છે. એ લોકો હૃદયરૂપી ઘરમાં ઘરી ગયેલા છે, હવે એના વિના પાછું ભગવાનને લાવવાય કઠણ છે, કારણ કે બધા દરવાજાઓ છે. હવે એ 4 જણા આ ઘરને વેર વિખેર જ કરે છે, હૃદયરૂપી ઘરની અંદર વેર વિખેર કરે છે. આત્મા પ્રકાશ કરવા માટે ભગવાનનો કંઈક વેવ્સ લઈને અંદર આમ તૈયાર થવાની તૈયારી કરે, ત્યાં 4 જણા ઉઠે ને તે આડાઅવળી કરીને લાઇટો તોડ નાખે, એટલે પ્રકાશ થાય જ નહીં, પ્રકાશ થાય જ નહીં. ભગવાનનો કાંઈક થોડો નિશ્ચય થવા જાય ત્યાં બુદ્ધિ આડી અવળી થઈ જાય, ભગવાનના સત્પુરુષનો કાંઈ નિશ્ચય થવા જાય ત્યાં બુદ્ધિ પાછી દોડવા લાગે, મન આમથી આમ કરવા લાગે, વેર વિખેર કરી નાખે છે બધું. એટલે સદગુરુ કહે છે શિષ્ય તું બહુ સારો છો, તારો વિચાર બહુ સારો છે, તારે ભગવાનને જોવા છે એ બહુ સારું તું વિચારે છે ભલા, પણ તારે સૌથી પહેલાં છે ને તારા સંબંધીઓ જે કુસંગી છે ને એના સ્વરૂપને ઓળખવા પડશે. તું ઓળખીશ તો તું એ લોકોને સીધા કરીશ, નહીં તો કેવી રીતે કરીશ? જશોદાને કાનો હારો જ લાગે કે મારો કાનો ડાયો, તે કાનો ડાયો થાય કે દી, રોજ ગાંડા કાઢતો હોય, રોજ માખણની ચોરી કરી આવતો હોય, અને તોય જશોદાને એમ લાગે કે ના ના મારો કાનો ડાયામાં ડાયો, તો એ કાનો ડાયામાં ડાયો ના રે, ગાંડામાં ગાંડો જ રહે, કોઈ દી ડાયો થાય નહીં. એમ જો આપણને આ બધા કુસંગીઓ સત્સંગી જ લાગશે ને, આપણા હિતેચ્છું જ લાગશે ને, એ લોકો જે વિચાર જ્યારે આપે છે ત્યારે આપણને તરત એક્સેપ્ટ થઈ જાય છે અને આપણને એવું જ લાગે છે કે ના આ બરાબર છે. એટલે તો ગુણાદિતાને વાતોમાં કહે છે મન ભેળા ના ભળવું, સંત ભેળા ભળવું.
મન ભેળા ના પડવું, સંત ભેળા પડવું. પોતાની બુદ્ધિ કરતાં ભગવાનના સંત ઉપર વિશ્વાસ વધારે મૂકો. શા માટે આ મોટા સદગુરુઓ કહે છે? કારણ કે આ બધા કુસંગી છે. એ લોકો આપણને ભલે થોડું ઘણું કદાચ ભગવાન ભજવામાં મદદરૂપ થતા હોય, પણ આખરે એની જાત કુસંગી છે. એનો મૂળ નેચર કુસંગનો છે. આને સમજી રાખવું જોઈએ. આજે કદાચ આપણું મન થોડું ભગવાનમાં લાગતું હોય, આપણી બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કરતી હોય, બહુ સારી વાત છે. પરંતુ આપણે અત્યારે કથા કરીએ છીએ ને, સાંભળીએ છીએ, બોલીએ છીએ ને, સાંભળીએ છીએ, આ બધું આપણને આ લોકો જ કરાવે છે. એ લોકો આટલા સત્સંગી થોડા થઈ ગયા છે હવે તો આટલું કરાવે છે, પણ એની પર વિશ્વાસ રાખવા જેવો નથી. કારણ કે એના મૂળ નેચર તો કુસંગના જ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આ પાંચ જે જ્ઞાનેન્દ્રિયો કીધી ને, એનો મૂળ નેચર, એનો મૂળ સ્વભાવ એ કુસંગને લાવવા માટેનો જ છે. આ તો ભગવાન અને મોટા સાધુની કૃપા દ્રષ્ટિથી આ લોકો આપણને આટલો સત્સંગ કરવા દે છે, કરવા દે છે. અને અત્યારે આ વાતોને સાંભળે છે ને એ લોકો, એ વિચારે છે, એનો પ્લાન બનાવે છે. તું વાતો કરી લે ને, આ વાતો સાંભળી લે, જેદી તેદી અમારું રાજ અમારે જમાવવું છે તેદી જમાઈ દેશું. એટલે નિષ્કુળાન સ્વામી કહે છે, અતિ ઝીણી છે આ કથા, કોઈ કહે ને કોઈ સાંભળે, જલ્દી કહેવાય એવી નથી ને સમજાય એવી નથી. બહુ ઝીણી છે, બહુ ઝીણી છે. એ ચારને પહેલાં પહેલાં નોખા જોવા પડે. આ નવ છે ને, એને પોતાથી હાવ નોખા જોવા પડે. ચાર અંતઃકરણ અને પાંચ જ્ઞાનેન્દ્રિયો છે ને, એને પોતાથી હાવ નોખા જોવા પડે. હાવ નોખા, આ હાવ નોખા છે, હાવ જુદા છે, એવો છે. એની સાથે બહુ ગાઢ સંબંધ થઈ ગયો છે આપણે. એટલો તો આ દેહના સંબંધી ભેગાઈ સંબંધ નથી, એટલો સંબંધ એનો નથી. ઇન્દ્રિયોને અંતઃકરણનો જેવો સંબંધ બાંધ્યો છે ને, એવો સંબંધ કોઈનો નથી. કારણ કે આ દેહનો સંબંધ તો આ દેહ પડે ને તરત છૂટી જાય છે. પૂર્વના દેહો જ્યારે પડી ગયા ત્યારે એ સંબંધો તરત જ છૂટી ગયા, એક સેકન્ડમાં છૂટી ગયા. અને હારો આનો સંબંધ તો છે ને એવો થયેલો છે ને, છૂટતો જ નથી, છૂટતો જ નથી. જ્યાં જાય ત્યાં ભેગું આવે છે. શ્રવણ ત્વચા દ્રગણ દોય રસના નાસા નેક કહીએ પંચયે કુસંગી કરતું હૈયે વિવેક. નવ કુસંગી છે તારી ભેગા, આવે હૈયામાં તું વિવેક કર, કેવી રીતે તું ત્યાં ભગવાનને ધારી શકીશ. તેમાં જોવા ઈચ્છે જગપતિ શું સમજી તું સુજાન, મલી ન મંદિર માં હરી ન દર્શે કેદી નિરવાન. હે શિષ્ય, એમાં તું ભગવાનને જોવા ઈચ્છે છે? એટલે તું આટલો સુજાન, આટલો બધો હોશિયાર થઈને તું સમજી, આટલું ના સમજી શક્યો કે મલિન મંદિરની અંદર તારા મલિન હૃદયની અંદર વળી ભગવાન રહેતા હશે? કેવી રીતે તને દર્શન દે તારા મલિન હૃદયમાં? તારી પાસે આવા નવ કુસંગીઓ પડ્યા છે. એ લોકો કુસંગ એકલો ઠાલવે છે, હૃદયની અંદર ક્યાંય જ્ઞાન રહેવા નથી દેતા, હૃદયની અંદર ક્યાંય પણ અજવાળું રહેવા નથી દેતા, હૃદયમાં ક્યાંય શ્વેત પ્રકાશ રહેવા નથી દેતા, કેવળ કાળો ઘોળ અંધકાર ઠાલવી રહ્યા છે આ નવ કુસંગી. અને તું પરમાત્માને જોવા ત્યાં ઈચ્છે છે, એ તો તારી કેવળ મૂર્ખામી મને લાગે છે. સદગુરુ આટલું કહી પછી અટકી ગયા. શિષ્યને હવે બોલવાનો ચાન્સ આપ્યો. શિષ્ય ઉવાચ, શિષ્ય બોલે છે. શિષ્ય કહે સમજ્યો સ નહીં, કહું કુસંગીતે કોય, સમજ્યો સર્વે સતસંગી એમ મનાનો મોય. શિષ્ય કે ઓહો હો સદગુરુદેવ, હું તો બહુ ભૂલો પડ્યો, મને તો ખબર નહોતી કે આ લોકો કુસંગી છે. હું તો આ નવને સત્સંગી જ સમજતો હતો આજ દિવસ સુધી. કારણ કે મને આવો આવો સંકલ્પ કરાવે કે મારે મૂર્તિ જોવી છે, એ સંકલ્પ કરાવવાવાળું કોણ? મન. મન દ્વારા તો સંકલ્પ થયો કે હૃદયમાં મૂર્તિ જોવી છે. મને એમ થયું કે હવે મારે મૂર્તિ ધારવી જ છે, એ મારા અહંકાર અને બુદ્ધિએ તો મને નિશ્ચય કરાવ્યો. ત્યારે તો મને આવી ખેવ ના જાગી, એટલે હું તો બધાને સત્સંગી જાણું છું, અને તમે તો કહો છો કુસંગી છે, મને તો ખબર જ નહોતી આ લોકો કુસંગી છે. શિષ્ય સદગુરુ પર વિશ્વાસ મૂકે છે. જો તમે ખરેખર એને મૂર્તિ જોવાનો સંકલ્પ થયો કે મારા હૃદયમાં મૂર્તિ જોવી છે, એ સંકલ્પનું કરાવનારું મન જ છે.
મૂર્તિ આટલા દિવસનો દાખલો કર્યો તોય પણ મને મૂર્તિ નથી દેખાતી એનું દુઃખ સમજાવનાર એની બુદ્ધિ છે. પણ આ શિષ્યની સફળતા કઈ છે? આ શિષ્યની સફળતા એ છે, બહુ ઝીણી કથા છે, એકાગ્રતાથી સાંભળશો તો જ ખ્યાલ આવશે. ઝીણી છે એટલે એમાં ઝીણી વાત કરવી જ પડે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર દ્વારા તો એ શિષ્યને સંકલ્પ થાય છે કે મારે મૂર્તિ ધારવી છે, એ લોકોએ જ કરાવ્યો છે આ સંકલ્પ. પરંતુ શિષ્યને એ બધાય કરતાં સદગુરુના વચનમાં વિશ્વાસ જબરો છે. અહીં આગળ સમજવાનું છે કે જ્યારે સદગુરુ જે કહેશે ને, શિષ્ય તરત એટલું જ કહેશે, હા મને સમજાઈ ગયું, કારણ કે મને નહોતી ખબર કે આવું છે. જેમ કે શિષ્યએ એમ ના કીધું કે ગુરુદેવ એ ચાર કેવી રીતે, મને સંકલ્પ જ મારા મને કર્યો ને બુદ્ધિનો નિશ્ચય જ મને ભગવાનનો ને તમારો, તમે દયા કરો તો મને મૂર્તિ દેખાય આવું મારી બુદ્ધિમાં ખચિત મારી બુદ્ધિમાં છે એટલે તો હું તમને કહું છું. આવો કોઈ આર્ગ્યુમેન્ટ ના કર્યો. સદગુરુએ કીધું આ ચાર કુસંગી છે, શિષ્યએ તરત સ્વીકાર લીધું, મને ખબર નહોતી, હું તો એને સત્સંગી માનતો હતો પણ એ છે કુસંગી. મેં કીધું એમ કે આ નવ છે ને, ચાર અંતકરણ ને પંચ જ્ઞાન ઇન્દ્રિયો, એ આપણને ભગવાન ભજવામાં મદદરૂપ જ છે, એના દ્વારા જ ભગવાન જવાના અંદર. પરંતુ એનો મૂળ સ્વભાવ કુસંગનો છે, એ ક્યારે આપણને ચગડોળે ચડાવી દે એની કોઈ ગેરંટી નહીં. એટલે એની પર વિશ્વાસ મૂકવા કરતાં વધારે વિશ્વાસ સદગુરુનો રાખવો, પોતાની બુદ્ધિ, પોતાના મન, પોતાના અહંકાર અને પોતાના ચિત્ત કરતાં વધારે વિશ્વાસ સદગુરુનો રાખવો. ભગવાન પછી બીજું સ્થાન સદગુરુનું છે અને સદગુરુ પછી બીજું બધું. પોતાના મન ઉપર એટલો વિશ્વાસ ના રાખો કે સદગુરુ છૂટી જાય, આપણી બુદ્ધિ પર એટલો વિશ્વાસ ના રાખો કે સદગુરુ છૂટી જાય. એ બુદ્ધિની શું હેસિયત, મનની શું હેસિયત કે જે સદગુરુને માપી શકે, એ સદગુરુના અભિપ્રાયને જાણી શકે. એ ચાર કુસંગોની શું તાકાત છે કે પરમાત્માને લાવી શકે. હા, એ રસ્તો છે, એ રસ્તેથી અંદર આવવા માટેનો એ રસ્તા છે, દરવાજાઓ છે, એની તાકાત કોઈ નથી. તાકાત તો સદગુરુની છે કે સદગુરુની વાત દ્વારા, સદગુરુની દ્રષ્ટિ દ્વારા, સદગુરુના ઉપર મૂકેલા વિશ્વાસ દ્વારા હૃદયમાં ભગવાન આવે છે. આ વાતને બહુ પાક્કી આ હૃદય પ્રકાશ ગ્રંથની અંદર આ શિષ્યની સમજણ દ્વારા મારે ને તમારે એ સમજણ પાકી કરવાની છે. શિષ્ય કે હું સાચું સમજ્યો આજે, કહું કુસંગી તે કોઈએ સમજ્યો સર્વે સત્સંગી એમ મનાનું મોય, હું તો એ બધાને સત્સંગી માનતો હતો પણ મને આજે સમજાયું કે આ તો બધાય કુસંગી છે. વન સમજે વર ત્યાં નહીં, ઘરના ઘાતક એ હ અભાવ એનો નથી આવતો, સમજું છું પરમ સ્નેહ. અરે રે રે, આજ સુધી આ લોકોને સમજ્યા વિના ઓળખ્યા નહીં મેં તો. ઘરના ઘાતકે દગાબાજ આ જ લોકો છે, મારી ભેગા રહેવાવાળા જ દગાબાજ છે, એનો મને અભાવ કોઈ દી નથી આવતો, હું તો પરમ એની ઉપર સ્નેહ રાખું છું. આ શિષ્ય આવું સદગુરુને રજૂ કરીને આપણું થોડુંક આપણા આંતરિક દર્શન કરાવે છે. વાલા ભક્તો, થોડુંક આંતરિક દર્શન પણ કરજો. આ કથા આખી આંતરિક ઘડતરની છે, આમાં બાહ્ય ઘડતરનું કશું નહીં આવે. અહીં અડવું નહીં, ના અડવું અહીંયા, અરે આવો ધર્મ નિયમ એ આવશે આગળ જતાં, પણ અહીંયા આગળ બધું જ જે મેઇન લક્ષ બનાવે છે ને સ્વામી, એ અંદરનું આટલું મુઠ્ઠી જેટલું હૃદય છે ને, એ હૃદયની અંદર ડેમેજ થયેલા પાર્ટને સ્વામી સરખા કરે છે. હૃદય એ સેન્સેટિવ જગ્યા છે. ડૉક્ટરો હાર્ટનું ઓપરેશન કરે છે ને, સૌથી પહેલાં સહી કરાવી લે છે કે કદાચ કોઈ પ્રોબ્લેમ થાય તો. એમ હૃદય છે બહુ સેન્સિટિવ છે, એ જગ્યાએ જે કામ કરવું બહુ સેન્સિટિવિટીથી કરવું પડે. નિષ્કુળાન સ્વામી આ કથાને ઝીણી એટલા માટે કહે છે કે આમાં હૃદયમાં કામ કરવાનું છે, હાર્ટ સર્જન થવાનું છે. આપણે હાર્ટ સર્જન, અહીંનો હાર્ટ સર્જન એ ખાલી નાળીઓ બ્લોકેજ હોય ને એને ખુલ્લી કરે, આપણે એવા હાર્ટ સર્જન સ્વામી આપણને બનાવવા માગે છે. સ્વામી પોતે હાર્ટ સર્જન છે, આપણને એવા બનાવવા માગે છે કે હૃદયની અંદર હાર્ટમાં પુરુષોત્તમનો પ્રકાશ કરવાનો છે. એ કાંઈ નાની સૂની વાત નથી, બહુ મોટી વાત છે. એક વખત જેને હૃદયની અંદર પ્રકાશ મધ્ય પરમાત્માના દર્શન થઈ ગયા, ગરડા મધ્યનું આઠમું વચનામૃત, એનો જ્ઞાન યજ્ઞ તેદી સમાપ્ત થયો.
જેમ યજ્ઞ નારાયણની આહુતિઓ કોઈ આપે છે અને યજ્ઞ નારાયણને દર્શન દે છે, એમ મહારાજ કે હૃદયને વિશે ઇન્દ્રિયો અંતઃકરણના તમામ ભાવોને હોમી અને જ્યારે જ્ઞાન યજ્ઞ કર્યા કરે અને એને હૃદયને વિશે તેજને મધ્ય મૂર્તિ જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે એના જ્ઞાન યજ્ઞનો અવધિ આવ્યો, ગરડાંત્યનું આઠમું. ત્યાં સુધી મહારાજ કે જ્ઞાન યજ્ઞ કર્યા કરજો, યોગ યજ્ઞ કર્યા કરજો, જ્ઞાન યજ્ઞ ને યોગ યજ્ઞ કર્યા કરવાનો, બળતરા નહીં કરવાની પણ યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ ચાલુ રાખવાનો. યજ્ઞ ચાલુ હશે તો કોક દી દર્શન થશે. મહારાજે એટલે જ કીધું, 5 વર્ષ થાય, 25 વર્ષ થાય, 100 વર્ષ થાય, આપણે બધા કેવા છે, તાત્કાલિક. આ નથી ઇન્સ્ટન્ટ ઢોકળાના પેકેટ કે આજ નાખ્યું સીધું ઢોકળું થઈ જાય, ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ ગોટીઓ વાળીને તળી કીધા, ચાસણીમ નાખ્યા, એલચી નાખીને ડીશમાં આવી ગયા, એવી વાત નથી. આમાં તો 5 વર્ષે થાય, 10 વર્ષ થાય, 25 વર્ષ થાય, 100 વર્ષે થાય, પણ વિશ્વાસ રાખવાનો, યજ્ઞ કરવો એ આપણી ફરજ છે. યજ્ઞ નારાયણને ક્યારે દર્શન આપવા એ યજ્ઞ નારાયણની ઈચ્છા છે. એમ યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો એ આપણી ફરજ છે. એ ક્યારે પુરુષોત્તમને હૃદયને વિશે દર્શન આપવા એની ઈચ્છાની વાત છે. એની માટે બળ્યા નહીં કરવાનું, એની માટે બહુ દુઃખી નહીં થવાનું, પણ હા, યજ્ઞ કરવાનો એ ચોખ્ખો કરવાનો. ચોખ્ખા ઘીની આહુતિઓ આપવાની, ડાલડા ઘી નહીં નાખવાનું યજ્ઞમાં. ડાલડા ઘી કહેતા આ કુસંગીઓ ને કુસંગને બધું ભેગું કરીને અંદર બધું ભેળસેળ્યું ઘી નાખીએ ને તો કોઈ દી દર્શન ના થાય, પણ ચોખ્ખું ઘી રાખવાનું. ચોખ્ખું ઘી કહેતા જેમ આ સદગુરુ આપણને સમજાવે, જેમ શાસ્ત્રો આપણને બતાવે, એ રસ્તે ચાલવાનું. શિષ્ય બહુ જ વિવેકી છે, શિષ્ય બહુ જ આપણો પરમ મિત્ર છે. આપણી ઘણી બધી સમજણોને સુધારી શકે એવો આપણો એક મોક્ષ માર્ગનો સહ મુસાફર છે. શિષ્યને આ જે ગ્રંથમાં લખેલો શિષ્ય જે છે ને, શિષ્યને આપણે આપણો મિત્ર બનાવીએ, એની પાસેથી થોડી આપણી સમજણને કેળવીએ, એના જેવી ઈચ્છાઓ કરતા પહેલાં એની જે સદગુરુ પ્રત્યેની ભાવના અને એનો જે સદગુરુમાં મૂકેલો વિશ્વાસ, એ વિશ્વાસને પહેલાં કેળવતા શીખીએ, પછી એના જેવી ખેવના કરતા શીખીએ. જો એને પોતાના ચાર જે સંબંધી છે જેને સૌથી વાલા જન્મો જન્મથી રાખ્યા છે, એ કે મને તો કોઈ દી એનો અભાવ આવતો જ નથી, હું તો એની ઉપર પરમ સ્નેહ રાખું છું, બહુ જ મને સ્નેહ છે, બહુ જ હેત છે, બહુ જ હેત છે. અને તમે બરાબર જોજો, જ્યારે આપણને કોઈ ભગવાનના ભક્ત સાથે, આપણને જ્યારે કોઈ ભગવાનના પરમ સંત સાથે, આપણને કોઈ ભગવાનના સદગુરુ સાથે, અને સ્વયં પરમાત્મા પણ જો પૃથ્વી પર હોય મનુષ્ય આકારે તો પરમાત્મા સાથે, આપણને જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારની તિરાડ પડે છે ને, એ તિરાડ પાડવાવાળા 4 જ છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એ લોકો જ તિરાડ પાડે. મનને સૌથી પહેલું કેમ કહે છે? મન આગળ આવશે, મન ઉત્થાન કરે છે, બુદ્ધિ પછી એનો નિશ્ચય કરે છે, એટલે એ લોકો બધા પાછળ છે, પણ મન સૌથી પહેલું કામ કરે, સંકલ્પ કરાવે. એ તરત જ એમ કે જોયું, આમ કર્યું એટલે આવું કદાચ હોઈ શકે, ચાલુ થઈ ગયું, આવું હોઈ શકે, બસ એટલું કહીને મન છૂટું થઈ ગયું. પછી બુદ્ધિ કે ના ના, એવું જ હોય, એવું જ હોય. આપણને ભગવાનના સંત સાથે, કોઈ વખત ભગવાનના સંતથી આપણે દૂર જઈએ તો કેમ થાય? તો કે બે હરિભગત હતા અને બે સેવા કરી, એક સરખી સેવા કરી, એકને બિરદાવ્યા ને એકને ભૂલી ગયા, એકને બિરદાવ્યા એટલે બીજો જે છે એને એવું થવું જોઈએ, એના મન બુદ્ધિ ચિત્ત અહંકાર કુસંગી છે, અંદર તો છે સત્સંગી પણ પેલા 4 તો કુસંગી છે. હવે એ 4 એને એવું સમજાવે કે આ સંતમાં પક્ષપાત છે, એટલે એમને આને હાર પહેરાવ્યો ને મને ના પહેરાવ્યો, આને બિરદાવ્યો ને મને ના બિરદાવ્યો. એના મન બુદ્ધિ ચિત્ત અહંકારને એને સંત કરતાં અધિક માન્યા, એટલે એને સંતથી દૂર લઈ જશે એ 4. પણ એ 4 એને ગમે તેવું કે, પણ એવું જ કે સંત તો દયાળુ છે, સંત એવું કરે જ નહીં. બુદ્ધિ કે ના ના, એવું હોય, તમને ના બિરદાવ્યા ને એમને બિરદાવ્યા, જોયું તમે જોયું નહીં આ ખેંચાતાન કરી, અરે ના ના ના, સંતો દયાળુ છે, આ સદગુરુ તો પરમ કૃપાળુ છે, એ તો બધા ઉપર સમાન વરસવાવાળા છે,
પણ મને જે દેખાય છે ને એ તો મારી બુદ્ધિનો ભ્રમ છે. એમને મારી પર એટલો વિશ્વાસ છે કે મને બિરદાવો જ ના પડે, એ સદગુરુનો મૂકેલો વિશ્વાસ એને મારે કેમ તોડાય? એમને ઓલાને બિરદાવ્યા, મને ના બિરદાવ્યા, પણ મારી ઉપર એમને એટલો વિશ્વાસ છે કે આને બિરદાવવાની જરૂર નથી. કદાચ એ સદગુરુએ લીલા કરી હોય, જાણી જોઈને કર્યું હોય, મારી પરીક્ષા કરવા કર્યું હોય, તો મારે તો પાસ થવું એ જ મારી ફરજ છે. આવા વિચારોમાં જે મુમુક્ષુ રહે ને એ મુમુક્ષુ હૃદયમાં ભગવાનને જોઈ શકે. આપણે બધાએ ભગવાનને જોવાના કોળ તો બહુ કરીએ છીએ, પણ આપણને એની ભૂમિકાઓની ખબર નથી હોતી. કોઈ ભગવાનનો ભક્ત છે એની સાથે આપણને આંટી કોણ પડાવે છે? મન બુદ્ધિ ચિત્તને અહંકાર પડાવે છે. મન બુદ્ધિ ચિત્તને અહંકાર એ ભગવાનના ભક્ત સાથે શું કરે છે? આંટી પડાવે છે. ને આજે માનો કે જમવાની વસ્તુ પડી છે રસોડાની અંદર, ને બે વસ્તુ પડી છે અને બે હરિભગત છે, એક હરિભગત આવીને બે બે જમી ગયા, તો બીજા હરિભગતને ભૂખ લાગી હોય ને એને વિચાર્યું કે બે પડી છે એક એ જમશે ને એક હું જમીશ, પણ ઓલા બે બે જમી ગયા, તો ઓલા ભગતને ઓલા પ્રત્યે શું થાય? હા, મારું ધ્યાન ના રાખ્યું કે? પણ એ સિવાય માનો કે બે પડી હતી સારી વસ્તુ ખાવાની અને બે પડ્યા હતા ભાખરી કે રોટલો, હવે ઓલા બે બે જમી ગયા સારી વસ્તુનો, ઓલાને ભાગ રોટલો આવ્યો, તો ઓલાને શું થાય? ઓલા ઉપર શું થાય? દાજ થાય. પણ એ દાજ કેમ થઈ હરિભગતને? એ હરિભગત ઉપર, કારણ કે એને કોનો વિશ્વાસ કર્યો પેલા કરતાં? હેત એને કોની અંદર વધારે છે? પોતાના મનમાં વધારે છે. બાકી જો આજે એ વસ્તુ જ જોઈ ના હોત, એ જે બે વસ્તુ સારી હતી એ જોઈ જ ના હોત અને ડાયરેક્ટ રોટલો જ જોયો હોત તો કશું ના થાત. પણ જોયું એટલે મનમાં સંકલ્પ થયો કે હું ખાઈશ, સંકલ્પ થયો ને બુદ્ધિએ નિશ્ચય કર્યો કે હું આટલા વાગે ખાઈશ. એટલા વાગે વસ્તુ ના મળી એટલે મને તરત સંકલ્પ કર્યો કે એને આટલો વિવેક નથી ને એને ધ્યાન ના રાખ્યું, બુદ્ધિએ કેટલું બધું એની અંદર તો વાવાઝોડું આખું હૃદયમાં કરી નાખું, હૃદય ડેમેજ કરી નાખે પોતાનું. પણ એની જગ્યાએ એટલું જ વિચારે, સારું થયું, બહુ સારું હતું ને ખાધું હતું, આ જીભડી પાછી લૂલી પાછી વધારે ઊંચી થાત, ફરી વખત બહુ પોચા રૂ જેવા ભજીયા થયા હોય અને સારું આપણા માટે કોઈ રાખ્યા હોય ને જીભ પર મૂકીએ, પાછું ફરી થાય કે હવે ફરી ક્યારે બે પાંચ દીએ મળશે, એના કરતાં સારું થયું બાજરાનો હુકો રોટલો ત્રણ દી વાસી મળ્યો, કોઈ દી સારું હૃદયમાં સંકલ્પ તો ના થાય, સારું થયું. આમ કરીને જો મારી નાખે તો પોતાની મન ઊંચું નીચું થાય કે તારી માટે ભજીયા ના રહ્યા, બેસ હરામી ભજીયા ના રહ્યા ના રહ્યા, તારે હું મારે મારી માટે નથી રહ્યા ને, હું તો રોટલો ખાઈને આનંદ કરીશ, મારે તો ભગવાન ભજવા છે ને. એમ મનને બુદ્ધિને ચિત્તને અહંકારને કોઈ દી આપણે ટપલા મારીએ છીએ, કોઈ દી આપણે મન બુદ્ધિ ચિત્ત અહંકારને ધોકા મારીએ છીએ, જે દી ધોકો પકડીએ, આપણે છીએ બહુ ડાયા, પણ ધોકો પકડીએ ને તે દી ભગવાનને ધોઈ નાખીએ, સદગુરુને ધોઈ નાખીએ, સાધુને ધોઈ નાખીએ ને હરિભગતને ધોઈ નાખીએ, પણ કોઈ દી આપણે આ ચાર કુસંગીઓને કોઈ દી ધોકા મારતા નથી. હવ હવ પોતપોતાના હૃદય પર વિચાર કરજો અને તમે પ્રમાણ કાઢજો કે આપણા જીવનની અંદર આપણે કેટલી વખત આ ચાર કુસંગોના સંગે કરીને બહુ ભગવાનના દિવ્ય સંતો ભક્તોને ધોકા માર્યા છે. આપણું આમ લિસ્ટ કાઢો અને લિસ્ટ કાઢશો ને તો હજાર વખત મને તમને એમ દેખાશે કે આપણે આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર પર વિશ્વાસ વધારે મૂક્યો છે, ભગવાન સદગુરુ ભગવાનના સંત અને ભક્ત પર વિશ્વાસ ઓછો મૂક્યો છે. એ લોકો પર આપણને એટલો વિશ્વાસ નથી, આ ચાર ઉપર વિશ્વાસ વધારે છે. અને ચારના ધોકા ખાતા ખાતા આપણું બધું ભાંગી ગયું ને આપણું હૃદય છે ને ડેમેજ થતું જાય છે. માટે ચાર છે ને એ ચારને કંટ્રોલ કરવાની જરૂર છે, કંટ્રોલ કરવાની જરૂર છે. એ ચાર કરતાં સદગુરુ પર વિશ્વાસ વધારે રાખવાની જરૂર છે. સદગુરુ પર વિશ્વાસ અને ભગવાન પર વિશ્વાસ, જે આપણા મોક્ષના દાતા આપણે જેને માન્યા હોય એને આપણી આપણી બુદ્ધિ કરતાં વિશેષ ન માનીએ, એને કલ્યાણ મારું થશે એવું વિચારવાનો પણ અધિકાર નથી. પોતે જેની પાસે કલ્યાણ લેવા માટે બેઠો છે, એવી ઈચ્છા છે કે હું આની પાસેથી કલ્યાણ મેળવું, જેને એવી ઈચ્છા છે કે હું આની પાસેથી ભગવાન મેળવું, જેને એવી ઈચ્છા છે કે હું આની પાસેથી ભગવાનને રાજી કરવાના ગુણોને મેળવું, અને એની આગળ પોતાની બુદ્ધિ કે મન કે ચિત્ત કે અહંકાર એને વિશેષ જો લાગે છે તો એ મુમુક્ષુએ પહેલાં પહેલો હૃદયમાં નિર્ધાર કરવાનો, એક જન્મ નહીં અબજ જન્મ સુધી આ મહેનત કરીશ તો એ કામ નહીં થાય, કારણ કે જે જગ્યાએ હું મોક્ષના દાતા માનું છું ત્યાંય મારી બુદ્ધિ દોડે છે અને એ જગ્યાએ મારું મન ઊંચું નીચું થાય છે, તો સૌથી પહેલાં તો ત્યાં સ્થિર કરવું જરૂરી છે, પછી આગળની વાત.
આત્યંતિક કલ્યાણ મારું થાય, મૂર્તિ દેખાય, એ બધું તો પછીની વાત છે. પહેલાં મન તો ત્યાં સ્થિર કર, બુદ્ધિ તો ત્યાં નિશ્ચયવાળી કર, કે બુદ્ધિ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ચારે ચારની લગામ સદગુરુના હાથમાં આવી જાય ને, ત્યાર પછી હૃદયમાં પ્રકાશ થવાની શરૂઆત થાય. હજુ લગામો આપણી લગામ એના હાથમાં, આવી બધી દશા હોય આપણી, અને આપણા કોળ ઘણા બધા હોય. નિષ્કુળાનંદ સ્વામીએ સદગુરુના સંવાદથી કહે છે, ભાઈ ધીરો રહેજે, ખોટા સંકલ્પમાં ના પડતો. વાલા ભક્તો, આની અંદર છે ને, તમે કોમ્પ્યુટર એન્જિનિયર થયેલા હશો ને, ડૉક્ટર થયેલા હશો ને, લોયર થયેલા હશો ને, ત્યાં નિષ્કુળાનંદ સ્વામીએ લખેલો ગ્રંથ છે ને, આમાં તમારી બુદ્ધિ નહીં પૂગે. બહુ ઝીણી કથા છે, બહુ અંતરદૃષ્ટિથી વિચારશો ને તો પકડાશે, એક એક પોઈન્ટ પકડાશે, નહીં તો નહીં પકડાય. આવીને આખી આપણી આખી જિંદગી જતી રહેશે ને તોય નહીં પકડાય. આ હૃદય પ્રકાશ બહુ જ કઠિન અને બહુ જ ગહન ગ્રંથ છે, એને બહુ પકડાવશો તો જ પકડાશે, નહીં તો નહીં પકડાય. આપણું લિસ્ટ કાઢો, લિસ્ટ. કેટલી વખત આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારે આપણા ભગવાનના મોટા પુરુષ સાથે આપણને દૂરી કરી છે, કેટલી વખત કરી છે, કેટલી વખત આપણને એમ વિચાર કર્યો, આવું શા માટે, આમ કેમ, આવું કેમ કરતા હશે, આમ કેમ, આવું કેમ નહીં કરી દેતા હોય, આમ કેમ નહીં. એ બધા જ સંકલ્પો વિકલ્પો એ બધા જ આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારના છે, કુસંગી, જે આપણને ભગવાન અને ભગવાનના સત્પુરુષથી જુદા કરવા માટેની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરે, એ ચાહે વ્યક્તિ હોય, ચાહે આપણા ચાર અંતઃકરણ હોય, ચાહે પંચ જ્ઞાનેન્દ્રિયો હોય, ચાહે કોઈ સ્થાન હોય, ચાહે કોઈ ક્રિયા હોય, એ બધા જ આપણા માટે કોણ છે? કુસંગી. જે આપણને સદગુરુ અને ભગવાનથી દૂર કરે એ બધા કુસંગી, એ ચાહે કોઈ પણ હોય, કોઈ પણ હોય, દુનિયાના છેડે નહીં, બ્રહ્માની સૃષ્ટિમાં બ્રહ્માથી માંડીને કીટ સુધીનું કોઈ પણ હોય, કે પછી આ ચાર હોય, પણ સૌથી ખતરનાક 12ના કુસંગી કરતાં 4 કુસંગી બહુ ખતરનાક છે. 12 કુસંગી ગમે એવો મળેલો હોય, પણ જ્યાં સુધી બુદ્ધિ કુસંગી નહીં બને ને ત્યાં સુધી વાંધો નહીં આવે, પણ બુદ્ધિ કુસંગી થઈ ગઈ અને એની ઉપરથી આપણો કંટ્રોલ જતો રહ્યો તો પ્રોબ્લેમ. બુદ્ધિ કુસંગી થયેલી છે, કુસંગ એનો નેચર છે, પણ છતાંય જો જીવાતમાં એમ કે ખબરદાર, જો તે નિશ્ચય કર્યો છે આ ભગવાનને, આ ભગવાનના મોટા સાધુએ મારા કલ્યાણના કરતલ છે, બેસ, જન્મો જન્મથી ભટકાવ્યો ને હજુ ભટકાવવા માગે છે, જ્યાં મેં જ્યારે જ્યારે તારો વિશ્વાસ કર્યો ત્યારે મારા હૃદયમાં અંધકાર છવાઈ ગયો છે, અને જ્યારે જ્યારે મેં આ સદગુરુ પર વિશ્વાસ મૂકીને એની વાત માની છે તેથી મારા હૃદયમાં પ્રકાશ પથરાયો છે, આવા મને 1000 અનુભવ થયા છે, હવે હું નહીં છેતરાવ. આવી રીતે કટિબદ્ધ થાય એ મુમુક્ષુ મોક્ષ માર્ગને પામે. તમે જોજો, જ્યારે જ્યારે આપણને ભગવાનના મોટા સત્પુરુષ કે કોઈ એવા ભગવાનના મોટા સંત કે મોટા ભક્ત સાથે કોઈ જગ્યાએ હૃદયમાં કંઈક થાય ને, એટલે આપણા હૃદયમાં અંધકાર છવાઈ જાય, ઉદ્વેગ છવાઈ જાય, અને એ જ ભગવાનના સંત અને ભક્ત તરફ આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ્યારે આપણા કંટ્રોલમાં આવી જાય અને આપણને જ્યારે ભગવાનના સંત અને ભક્તનો વિશ્વાસ વધી જાય એ 4 કરતાં, પેલા 5 કરતાં અને 9 કરતાં, એ ત્યાર પછી આપણને હૃદયમાં અહો 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 થવા લાગે. એ અહો અહો થવા લાગ્યું એ જ એવું સાબિત કરે છે કે આપણા હૃદયમાં અંધકાર એ આપણા મન બુદ્ધિ ચિત્તને અહંકારે પેદા કર્યો હતો. એ 4નો વિશ્વાસ છોડ્યો, સદગુરુનો કર્યો, કામ થવા લાગ્યું. એટલે હૃદય પ્રકાશ ગ્રંથ એવો છે. અવગુણ એના પછી આવે. શિષ્ય કહે છે કે મને તો ખબર નહોતી કે આ લોકો આવા કુસંગી છે, હું તો બધાને સત્સંગી માનતો હતો, પણ એના અવગુણ આવે, તમે મને ઓળખાવો, ઓળખાવો, મને એ બધાય કરતાં તમારામાં વિશ્વાસ વધારે છે. આહા, આવો શિષ્ય છે ને એ હૃદય પ્રકાશનો અધિકારી છે. આવો જે શિષ્ય થાય છે ને એને હૃદય પ્રકાશ ગ્રંથ સાંભળવાની, વાંચવાની એની એનો અધિકાર કહેવાય ને, એના હૃદયમાં જ હૃદય પ્રકાશ થાય. પહેલાં આવા થઈએ, પછી હૃદય પ્રકાશ કરવા મહેનત કરીએ. અવગુણ એના ઓળખાવીએ, કહું કૃપા નિધાન, દગો એનો હું દેખીને સમજી રહું સાવધાન. હે પ્રભુ, એના અવગુણ તમે મને ઓળખાવો, દગો એનો મને ઓળખાવો, પછી હું એ સમજીને સાવધાન રહું, કોઈ દિવસ આ કુસંગોથી છેતરાઉં નહીં, હું સાવધાન થઈ જઉં. તમે મને ઓળખાવો, દયા કરીને ઓળખાવો, તમે કૃપાળુ છો, તમે દયાળુ છો,
તમે કડવી વાત પણ મને પ્રેમથી મારા મારા હિત માટે તમે કહો છો, અને હું તમને સાચું કહું છું, મને છે ને આ બધાય કુસંગી કરતાં તમારામાં વિશ્વાસ વધારે છે. મુમુક્ષુ છું, સાધન દશાવાળો છું, ક્યારેક મને એનું વાવાઝોડું આવતું હોય, ક્યારેક હું તમારાથી એના કારણે મને તમારી અંદર કોઈ પણ પ્રકારની શંકા કુશંકા કે મને તમારા વચનમાં વિશ્વાસ ન આવે એવું થઈ જતું હોય, મને તમારામાં પક્ષપાત જણાતો હોય, કોઈ પણ પ્રકારના દોષ મને તમારામાં જણાતા હોય, પણ ખરેખર હું હૃદયથી કહું છું મને એવું નથી, પણ હું મુમુક્ષુ છું, નવો છું, આ માર્ગે ચાલેલો છું, તમે બહુ દયાળુ છો, મને તમારામાં બહુ વિશ્વાસ છે, માટે તમે બધું જ મને જે કહેવા જેવું હોય આ બધાના દગા ઓળખાવો. મે જાણ્યું એહ માહેરા હેતુ છે જો હમેશ સનેહીમાં સતરૂપનો મેં લયું નહીં લવલેશ. મેં તો જાણ્યું હતું કે આ બધા મારા હિતે જ છું છે, આ નવે નવ મારા હિતે જ છું છે, મને આવી ખબર હતી, કારણ કે આંખથી ભગવાનના દર્શન થાય, કાનથી ભગવાનની કથા સંભળાય, મનમાં ભગવાનનો સંકલ્પ થાય, બુદ્ધિથી ભગવાનનો નિશ્ચય થાય, અહંકારથી ભગવાનના દાસપણાનો અહંકાર ધરાય, એટલે મને તો એવું જ હતું કે આ બધાય મારા બહુ સ્નેહી છે અને હિતે જ છું છે. અરે પણ સ્નેહીમાં શત્રુપણું, આ સ્નેહીઓમાં શત્રુપણું છે એની તો મને ખબર નહોતી. માટે જેમ છે તેમ જણાવીએ, આપી શિખા મન સાર, ડાપનમાં દીઠો નહીં આભ સમ અંધાર. જેવું છે એવું તમે હવે મને જણાવો, બહુ સારી શિખામણ આપીને જણાવજો. આ તો મારું ડાપણ હતું ને, એમાં મારા આખા હૃદય આકાશમાં અંધારું છવાયેલું છે, આભ જેવું અંધારું, પણ એને હું ઓળખી શક્યો નહીં. માટે નિષ્કુળન સ્વામી નિષ્કુળન કાવ્યમાં એક કડી કે છે, સદગુરુ પાસે કેવી રીતે રહેવું. એક પગ ભર ઉભાય આગળે, હાથ જોડીને રહેવું હજૂર, જેમ વાળે તેમ વળવું, કરી ડાપન આપનું દૂર. ડાપન બહુ છે આ જીવને, તમે જો જે જે દિવસે આપણા હૃદયોમાં આટલો દિવ્ય સત્સંગ મળ્યો છે અને આપણા હૃદયમાં અતિ પ્રકાશિત, આપણા હૃદયમાં અતિ અહોહોપનું એ જ પ્રકાશ છે. કારણ કે જ્યારે હૃદયમાં અહોહોપનું વર્તે ને, ત્યારે ભગવાનની મૂર્તિ આપોઆપ દેખાય, ખુલ્લી આંખોએ દેખાય ને, ક્રિયા કરતાંય દેખાય ને, બધું કરતાં દેખાય, અહોઅહો છે ને એટલે. પણ જ્યારે હૃદયમાં ઉદ્વેગ થઈ જાય ને, હૃદયમાં અભાવ આવે ને, હૃદયની અંદર બીજું બધું પહે ને, ત્યારે બધી મૂર્તિ ભાગી જાય, એટલે પ્રકાશ રહે નહીં, અંધારું થઈ જાય. બરાબર આપણે વિચારશું ને તો, જ્યારે આપણું ડાપણ વધેલું હશે ને, ત્યારે આપણા હૃદયમાં અંધારું થઈ જશે. આપણે જ્યારે આપણા ડાપણને બાજુ પર મૂકી દઈએ ને, ત્યારે આપણા હૃદયમાં અહોહોપનું હોય. આપણે જ્યારે આમ ફૂટપટ્ટી લઈને ભગવાનને, મોટાને, ભગવાનના સંતને, ભક્તને માપવા નીકળી પડીએ ને, ત્યારે હૃદયમાં અંધારું જ થઈ જાય, કારણ કે આપણી માપપટ્ટી ટૂંકી પડે. એ તો અઘાત છે, અતિ ઊંચા છે, અતિ ઊંડાણવાળા છે, એ કેમ મપાય, એટલે અંધારું જ થાય. અને આપણને તરત ખ્યાલ આવે કે આપણે એને માપવા નીકળ્યા તો અંધારું થઈ ગયું, પણ આપણે માપદંડ જ બંધ કરી દીધો ને, તો અજવાળુંનું અજવાળું રહે છે. તો એના પરથી વ્યક્તિએ પોતે જ નક્કી કરી લેવું જોઈએ કે જ્યારે જ્યારે માપપટ્ટી મેં લીધી છે અને હું માપવા નીકળું છું, ત્યારે મને ઉદ્વેગ થાય છે અને અંધારું થાય છે, એના કરતાં હું માપપટ્ટીને જ્યારે બાજુ પર મૂકી દઉં છું અને કેવળ ભગવાનને, ભગવાનના સદગુરુ પર વિશ્વાસ મૂકીને આલ્યા કરું છું, તો મારા હૃદયમાં પ્રકાશને અહોહોપનું થાય છે. તો મારે કયો માર્ગ અપનાવવો જોઈએ જેનાથી મારા હૃદયમાં અહોહોપનું ને મારું હૃદય આર્ત અને મને ભગવાનમય રહે, એ રસ્તો અપનાવવો જોઈએ કે જે રસ્તે કરીને મારા હૃદયમાં અંધકારને ઉદ્વેગ થઈ જાય છે એ અપનાવવું જોઈએ, એ મુમુક્ષુએ પોતે નક્કી કરવું પડે. સદગુરુએ તો આ બે ભેદો બતાવી દીધા કે આવા આવા ભેદ છે, પોતે જ તું નક્કી કર, તારા અનુભવથી નક્કી કર કે મને જ્યારે મારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર કરતાં સદગુરુનો વિશ્વાસ વધારે હોય છે, ત્યારે મને હૃદયમાં કેવું અહોહોપનું હોય છે, અને જ્યારે હું ફૂટપટ્ટી લઈને બધું માપવા નીકળી પડું છું, ત્યારે મારા હૃદયમાં ઉદ્વેગ કેવો થઈ ગયો હતો, કેવો થઈ જાય છે. આવી રીતે જો મુમુક્ષુ વિચારે તો એને ક્યારેય પણ કલ્યાણના માર્ગમાં વિઘ્ન આવે નહીં, અને ક્યારેય પણ એને પોતાના મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉપર વિશ્વાસ સદગુરુ કરતાં વધારે ના આવે, સદગુરુનો વિશ્વાસ વધારે રહે. એટલે શિષ્ય કહે છે કે મેં તો આ બધું ડાપણ મારું બહુ ને, એટલે ડાપણ તો એવું જ છે,
ડાપણમાં માણસને ભગવાને ભૂલાઈ જાય, સદગુરુ ભૂલાઈ જાય, મને સત્સંગમાં આવ્યો ત્યારે કેવી રીતે હું વધ્યો, સત્સંગમાં કેવી રીતે આગળ વધ્યો, બધું ભૂલાઈ જાય. એ ડાપણ પછી પાછું સદગુરુ આગળ કરવા લાગે. એટલે તું જે દી આવ્યો તે દી કેમ નાહવું, કેમ ધોવું, કેમ ખાવું એ તને ભાન નહોતું, એ બધું આ સદગુરુએ શીખવાડ્યું. એ સદગુરુએ લાલન પાલન કરીને સત્સંગમાં તને હરિભગત તરીકે, ત્યાગી તરીકે હાચવ્યો. તો એ સદગુરુની માપપટ્ટી લઈને આપણે કોણ, જેને આપણને પંચ વર્તમાન શીખવાડ્યા, જેને આપણને સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના આપી, જેને આપણને આવો દિવ્ય સત્સંગ આપ્યો, એ સદગુરુને માપવા તું તારી બુદ્ધિથી નીકળે તો અંધારું જ થાય હૃદયમાં, કોઈ દી અજવાળું ના થાય. જે દિવસે આવા સદગુરુનો યોગ નહોતો તે દિવસે ભગવાનમાં હેત કેમ કરવું એ ખબર નહોતી, ગ્રંથોની નહોતી ખબર. જે સદગુરુ થકી આટલી ખબર પડી, જે સદગુરુ થકી આટલું મળ્યું, એ સદગુરુને આપણી બુદ્ધિ કરતાં જો ઓછા માનીએ તો એ આપણા હૃદયમાં અંધારું જ થાય. જેના થકી આપણને કંઈક મળ્યું છે, મળે છે, એવા ભગવાનના દિવ્ય અને આપ્ત પુરુષો, ભગવાનના એવા ઓલિયા પુરુષો, એની ઉપર વિશ્વાસ બુદ્ધિ કરતાં વધારે રાખો, એની ઉપર વિશ્વાસ મન કરતાં વધારે રાખો. એ જે મળ્યા છે એના પ્રત્યેનો કેપ એ આપણા પોતાના અહંકાર કરતાં વધારે રાખો. જો જીવનની અંદર કોઈ દી પાછા નહીં પડાય, કોઈ દી ઉદ્વેગ નહીં થાય, કોઈ દી હૃદયમાં અંધારપટ નહીં થાય, હંમેશા પ્રકાશ પ્રકાશને કરોડો સૂર્યનો પ્રકાશ રહેશે. નિષ્કુળન સ્વામીનું વરદાન છે, મોટા સદગુરુઓનું વરદાન છે. પ્રકાશ પ્રકાશને પ્રકાશ જ રહેશે. કોઈ કોઈ મુમુક્ષુ આટલું કરી તો જોવે, એક જ વખત એવું કરી દે કે મારે કોઈ દિવસ મારા હૃદયની અંદર મારા ચાર કુસંગી કરતાં સદગુરુને અધિક રાખવા છે, બસ આટલું જો કરીને મંડે ને તો એને કોઈ દી પાછો ના પડે. પણ જે દિવસે પોતાની બુદ્ધિને સદગુરુ કરતાં અધિક કરે ને એટલે એના હૃદયમાં અંધારું થાય જ, અને બે ડગલા પાછો હાલે, પાછો હાલતા હાલતા પાછો વટમાં હાલે તો પડે, વાગે, હાડકા તૂટે, હજુ સદગુરુ કે હજુ આ રસ્તે હાલ તોય ના હાલે તો ડેમેજ થઈને ખીનમાં જતો રહે. સદગુરુને રડવાનું થાય ખાલી, સદગુરુને રોવું આવે કે આને થોડા કાળ જીવવું. મહારાજ વચનામૃતમાં કહે છે થોડા કાળ જીવવું ને આને આનો પરલોક બગાડ્યો. સદગુરુ તો આખરે દુઃખી થાય, કારણ કે આ કરોડોની ભવાટીમાં રખડતા જીવોમાંથી એને કોકનો હાથ ઝાલ્યો, આપણા જેવાના હાથ ઝાલ્યા. આપણે પાછા આપણા બુદ્ધિના ડોળને ડાપણ કરીને પાછા ભવસાગરની ખીનમાં પડીએ તો સદગુરુને તો દુઃખ જ થાય ને, કે આને માંડ માંડ કાઢ્યો તો અબજો જીવો આ માયાના પ્રવાહમાં વહી જાય છે, એમાંથી મેં આને આટલી મહેનત કરીને કાઢ્યો અને આનું પ્રારબ્ધ એને ક્યાં ખેંચી ગયું, આમ કરીને એને દુઃખ થાય સદગુરુને. પણ સદગુરુ જીતે છે ક્યારે બાજી, કે જ્યારે જીવ પોતે આખો હોપાઈ જાય. એટલે હું ઘણી વખત કહું છું, ભગવાન, સદગુરુ, પછી આપણે, અને પછી આપણું આ લંગર બધું પાછળ. આ બધું લંગર કહેવાય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ નવ કુસંગીઓ એ બધા છે ને લંગર કહેવાય. એ લંગર્યું છે ને આપણી પાછળ શોભે. એ જ્યારે કેવું થાય છે, ભગવાન, સદગુરુ અને આ લંગર્યું વચ્ચે આવી જાય ને પછી આપણે ઊભા હોય ને તો આ લંગર્યું આપણને લંગર જેવા કરી નાખે. એટલે એ લંગરિયાને પાછળ નખાય અને આપણે સદગુરુની પાછળ રહેવાય. એટલે ભગવાન, ભગવાનની પાછળ સદગુરુ હાલ્યા જતા હોય, સદગુરુની પાછળ આપણે હાલ્યા જઈએ, પાછળ આ લંગર હાલ્યું જાય. એટલે લંગર જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી કામનું છે, કારણ કે આ આંખ હોય તો આનાથી ભગવાનના દર્શન થાય, મન હોય તો ભગવાનનું સંકલ્પ થાય, પછી આ લંગર તો જે દી તે દી છોડવાનું જ છે. જેમ અહીંથી પેલું સ્પેસમાં કંઈક છોડે ને, અહીંથી પેલું સાધન છોડે, અંદર ઉપગ્રહ છોડે આકાશની અંદર, તો કેવું હોય કે અહીંથી જે રોકેટ લઈને જતું હોય એ પછી અમુક જગ્યાએ જઈને અમુક અમુક પાર્ટો છૂટા થતા જાય. એ લોકો ખાલી મોકલવા, શૂન્ય અવકાશ એ વસ્તુને છોડવા પૂરતા જ જરૂરી છે, પછી એ બધા છૂટી જાય, પછી ઓલો ઉપર ઓટોમેટિક ઓલું યાન ફર્યા કરે ઉપર. પણ જે અહીંથી મોકલવાવાળી વસ્તુ હતી ને એ બધી જ છોડી દેવાની છે, શૂન્ય અવકાશમાં જાય. અમે આ લંગર્યું છે ને આ દેહ પડતા સુધી જરૂર છે, કારણ કે લંગર વિના આ બધું પાછું થાય એવું નથી, એટલે પાછળ એ ડહડાયા કરે. પણ લંગરને પાછળ રાખવાનું છે. વચ્ચે જેને આવી જાય છે, સમજાય, વચ્ચે જેને આવી જાય એ લંગર છે ને આમ લાંબુ પૂંછડા જેવું છે. એટલે આમ 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 કરતું કરતું ક્યારેક મુમુક્ષુની આગળ આવીને બેસી જાય. એટલે સદગુરુને મુમુક્ષુની વચ્ચે ગેપ પાડી દે. પણ એ લંગરિયાને જો પાછળ રાખી મૂક્યું હોય તો ખેંચાયા કરે, પછી એને ટેવ પડી જાય કે આમ જ કરવાનું છે. માટે
આ હૃદય પ્રકાશ ગ્રંથ છે એ સૌથી પહેલાં શિષ્ય જે અત્યારે રજૂઆત કરે છે ને એમાં આપણને પહેલામાં પહેલું સમજાવી દે છે કે પ્લીઝ તમારા નવ લંગરિયાને પાછળ રાખજો, સદગુરુની પાછળ તમે રહેજો, આ લંગરિયા તમારાથી આગળ ના થાય, આવું મારા મિત્રો તમે બધાય મારી યારે રાખજો, એવું આપણને આ શિષ્ય છે એ સમજાવે છે. અહીં આગળ શિષ્ય કહે છે, ડાપણની અંદર મેં દીઠું નહીં, આભ સમંધાર, મને બહુ અંધારું છે. હજુ બીજી પણ શિષ્ય થોડી વાત કરે છે ને પછી સદગુરુ પાછા એને વાત કરવાની ચાલુ કરશે અને આપણે સમજીશું. અહીં 19 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.